જોયું બા દાદા કેવા સરસ પરફોર્મન્સ કર્યા અમારા સ્ટુડન્ટ્સે? હા ઓ, એની તો વાત જ ન થઈ હો ભાઈ. અરે આવા ગંભીર વિચારો અને આટલી કલાત્મક શૈલીમાં તો પહેલી વાર જોયા. તો હોય જ ને દાદા, અમારા સ્ટુડન્ટ્સ અને અમારા ટીચરોએ છેલ્લા એક મહિનાથી તનતોડ મહેનત કરી છે આ બધી જ કૃતિઓને રજૂ કરવા માટે. એમ હાસ્તો. અને દાદી, અમારી સ્કૂલમાં બાળકો અને શિક્ષકોનો એવો મનમેળ છે જે બીજે ક્યાંય જોવા ન મળે. જવા દે ને વાયડા, આજના જમાનામાં તો વિદ્યાર્થીઓ શિક્ષકોને જેમ તેમ બોલતા હોય અને એના નીત નવા નામ પાડતા હોય છે. હા હા, કોક ટીચરનું નામ બેટરી, તો કોકને ચોકોબાર, તો કોકને કાલા કટ્ટા, તો કોકનું નામ દડી પાડે, બોલો. હા, તે તમે પૈડા લાગે છે તમારા માસ્તરુના આટલા નામે, તઈ આટલા નામ મોઢે છે તમારે. ના 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 બાપા, આ તો હું ખાલી મજાક કરું છું. હવે આવ્યા ને લાઈન ઉપર. ના ના દાદી, અમારી સ્કૂલમાં તો પહેલા વેલા વિચારોના પ્રદૂષણને કાઢી જ નાખવામાં આવે. એ વળી કેવી રીતે? સારા વિચારો આપીને. સારા વિચારો મગજમાં નાખીએ ને તો ખરાબ વિચારો આપોઆપ ભાગી જાય. અરે અમારી પતંજલિ સ્કૂલ તો ઋષિ પતંજલિના સૂત્રથી શરૂ થઈ છે. એ વળી કયું સૂત્ર? યોગ શાસ્ત્રથી તન, વ્યાકરણ શાસ્ત્રથી મન અને વૈદિક શાસ્ત્રથી તનનો મેલ દૂર કરનારા પતંજલિ મુનિને હું નતમસ્તક છું. અરે વાહ, તમારી આ સ્કૂલમાં તો તન અને મન બેયના વિચારો આપવામાં આવે એમ ને? તો પછી તમારા મગજમાંથી આ કુવિચારોનું પ્રદૂષણ ભાગી જાય ને? હા, અને અમને ખરા અર્થનું શિક્ષણ પણ મળે છે. એજ્યુકેશન એટલે ટુ ડ્રો આઉટ. હે, એટલે એમ કે વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને એને વિકસાવવી. અરે વાહ. માત્ર એટલું જ નહીં, અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાયને એકબીજા માટે ખૂબ ભાવ હોય છે. હા દાદા, અને અમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓનો તો જ્યારે વિદાય સમારોહ થાય ને ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાને ભેટીને રોવા લાગે, બોલો. હા, અરે પણ આવું તો આજના જમાનામાં ક્યાંય જોવા જ ન મળે હો. છે છે, આ શાંતિ ગાંતિ માળા બેટા તૈયાર નીકળ્યા હો. લે, આમાં વળી મમ્મી પપ્પા વચમાં ક્યાં આવ્યા? એ તમારા મા બાપમાં ઓલી ઓલી શું કહેવાય, ઓલી અંગ્રેજીમાં સ્માર્ટનેસ છે કે તમને અહીંયા ભણાવે છે. અને તમે બધા, ઓ ભાઈ ઓ બેન, તમને કહું છું, તમે બધાય પણ ઓલું શું કહેવાય અંગ્રેજીમાં, સ્માર્ટ. હા જો, સ્માર્ટ તો કેવા વ જો. એ કેવી રીતે? એ આ બધાય પણ એના બાળકોના ભણતરની આરે આરે ગણતરની ચિંતા કરે છે અને એના બાળકોને અહીંયા ભણાવે છે. મારા બેટા સ્માર્ટ તો ખરા હો. એ ચાલો ચાલો, આપણે એજ્યુકેશન ઉપરના પરફોર્મન્સ જોવાના છે. હા હા ચાલો. એ તમે બધાય સ્માર્ટ તો ખરા હો, કેવા સ્માર્ટ. હવે ચાલો. એ તમે બધાય સ્માર્ટ તો ખરા હો, દાદા દાદી.